માળિયા હાટીના તાલુકાના અમરાપુરથી આશરે 10 કિલોમીટર દૂર સાસણ નજીક હિરણેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક ઇતિહાસ ધરાવે છે. મંદિરની એવી પણ લોકવાયિકા છે કે ભાદરવી અમાસે પાંડવોએ અહીં પિતૃતર્પણ કરેલ હતું. શાંત વાતાવરણ વચ્ચે સાસણ સિંહ દર્શન આવતા પ્રવાસીઓ હિરણેશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થે આવતા રહે છે. હિરણ્ય કસ્બે હિરણા કસ્બે ભાયુ થઈ ગયા. જ્યારે પૃથ્વીને હિરણા કસ્બ ભાગ્યો એટલે ભગવાને વરાહ અવતાર ધારણ કરી અને પૃથ્વીને બહાર લાવ્યા અને હિરણા કસ્બને કે તારો ઉદ્ધાર આ નદી તારા નામની વહે છે ને એ ત્રિવેણી સંગમમાં મળશે, તારો ઉદ્ધાર ત્રિવેણીમાં થાય. તેથી તો આ મૂર્ત લિંગ હતી. પછી મંદિર મહિના પાંડવો ભાદરવા મહિનાની ભાદરવી અમા નદી આવ્યા પિતૃતર્પણ, નારાયણ બલિનું માહિતમાય થઈ ગઈ કે લોકો આવ્યા હતા પિતૃતર્પણ કરેલું. કૃષ્ણકાંત ચોટાઈ, આજે અમે સાસણ ફરવા આવ્યા હતા. સાસણના સિંહ દર્શન બાદ સાસણના સ્થાનિક લોકોએ કહ્યું કે હિરણ નદીના કાંઠે હિરણેશ્વર મંદિર જોવા જેવી જગ્યા છે. ગામ લોકોનો અભિપ્રાય જાણી અને અમે મંદિરમાં આવ્યા. હિરણ નદીના કાંઠે હિરણેશ્વર મહાદેવનું મંદિર અને શાંત વાતાવરણ જોઈ અને મનમાં એક અદ્ભુત શાંતિનો આનંદ પ્રાપ્ત કર્યો. મંદિરમાં અમે ગોઈમાં મંદિર અને હિરણ નદી, હિરણ નદીના નામ ઉપરથી હિરણેશ્વર મંદિરનું નામ પડ્યું છે. ખરેખર આ જગ્યા મનને શાંતિ અને એક જાતનો નવો જ દિલમાં ઉમંગ પ્રેરે એવી આ જગ્યા છે અને આ જગ્યામાં અમે શાંતિથી ગુમ્યા, અમને મજા આવી. અમે લોકોને પણ એવો આગ્રહ રાખીએ છીએ કે જ્યારે આપ સાસણ આવો ત્યારે હિરણેશ્વર મંદિરે પધારો. આભાર.